गुजरात में फरी एक बार धोधमात वरसादी माहौल सर्जावाना हवामान विभाग द्वारा संकेतों अपाया छे। आजथी 3 दिवस दरमियान अमदावाद अने उत्तर गुजरातना विविध विस्तारों में अति भारे वरसाद पड़वानी हवामान विभागे आगाही करी छे, जेमां पाटण, महेसाणा अने बनासकांठा जिल्लामां अति भारे वरसादने पगले रेड एलर्ट पण जाहेर करवामां आव्युं छे। अमदावाद अने गांधीनगरमां पण शनि अने रविवारे भारे वरसाद पड़वानी शक्यता छे। हवामान विभागना सूत्रोना जणाव्या प्रमाणे दरियामां फरीथी वरसादी सिस्टम सक्रिय थता गुजरातमां भारे वरसादने आगाही करवामां आवी छे, जेमां वरसादमां पण धोधमार वरसाद वरसवानी वकी छे। आथी हवामान विभाग द्वारा उत्तर गुजरातमां ओरेन्ज एलर्ट जाहेर करवामां आव्युं छे। 50 જળાશય હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે। અત્યાર સુધી ગુજરાતમાં સરેરાશ 60% વરસાદ નોંધાયો છે। જો તો મુશ્કેલી પડે ને 8-8 દિવસ તો મેં જે ફરિયાદ કરી હોય છતાં પણ કોઈ આવતું નથી અહીંયા। ઘણી કે બધી સરપંચને ફોન કર્યો, બધાને ફોન કરી લીધા, છતાં પણ કોઈ એ જોવા આવ્યું નથી ને આ સમસ્યાને કારણે અમારા છોકરા બીમાર પડ્યા। મચ્છરની ગંદકીવાળો બહુ છે તો આમાં અમારે જવાબદારી વ્યક્તિ કોણ? આ સમસ્યા લગભગ આ 1-2 ચોમાસે છે, કંઈ થતું જ નથી। દર વર્ષે છોકરાને આ બીમારીની તકલીફ રહી મોટી। સાથે કરતા હતા ધોળિયા પરેડમાં પાણી કાઢતા, આ વર્ષે રોડ બની ગયા છે એના કારણે અમે પાણી કાઢી શકતા નથી। નીકળશે એમ કર્યા કરે પણ બધા વયા જાય છે જોઈ જોઈને। આ 10 દિવસ આવી રીતના તકલીફ છે અમારે, કોઈ પણ વ્યક્તિ ધ્યાન નથી દેતા આમાં। ઘરમાં ધંધા પાણી બંધ છે, છોકરાને કઈ રીતના અમારે દવાખાને પહોંચાડવા? આમાં જવું કેમ? સ્કૂલે અમે તેડી તેડીને છોકરાને નાના મૂકવા જાય છે, બે માલ નાખીને વયા જાય છે। કોઈ વસ્તુ ભાવતા આખા વિસ્તારમાં કોઈ રેવલ નથી, બરોબર? એ સમજ્યા અત્યારે 8-10 જગ્યાએ છે, બધા ફરિયાદ લઈને જાય છે, હા હો થઈ જશે, કાલે આવશું, પરમદિ આવશું, બધીને જવાબ દઈશ, કામ કોઈ કરતા નથી। રોડ બને છે તો તમે પાઇપ નાખો તો કે એ બધી થશે નહીં, કે એ અમારે કરવું છે, એમ કરશું ને તમને પાણી ભરાય તે અમે બેઠા છે, આ 10 દિવસ છે પાણી કે પરમદિવસે રાતના નાગણીનું બચ્ચું કરી કીધું, અવડો મોટા ઝેરી ડેટકા છે, 2-3 છોકરાઓ નાના નાના બી જાય, અમારે કેમ રહેવું? તાત્કાલિક પાણી ભરાઈ જાય, પાણી ભરાવવાથી પણ પાણીનો નિકાલ તો કરીએ છીએ પણ અત્યારે પાણી જમીન છોડે છે, એ પાણી જમીનમાંથી આવતું બંધ થાય તો જ આ પાણી ભરેલા છે એ પાણી સુકાઈ શકે। રોડ રસ્તા બનાવ્યા છે, અમે ગટર પાણીના નિકાલ માટેની ગટર વ્યવસ્થા ઊભી કરી છે, થોડીક મુશ્કેલી પાણી ભરાવવાની છે, પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવા માટે ગ્રામ પંચાયત સતત પ્રયત્નશીલ છે। હવામાન વિભાગ દ્વારા શનિવારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, સુરેન્દ્રનગર, મોરબીમાં ઓરેન્જ એલર્ટ, જ્યારે જામનગર, રાજકોટ, બોટાદ, અમદાવાદ, ખેડામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રવિવારે અનેક જિલ્લામાં વરસાદનું જોર વધી શકે છે। કચ્છમાં શનિવારે રેડ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકામાં ઓરેન્જ એલર્ટ, જ્યારે રાજકોટ, બોટાદ, પોરબંદર, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, બનાસકાંઠા, અરવલ્લીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં આવતીકાલે અને રવિવારે ભારે વરસાદ પડે એવી સંભાવના છે। બ્યુરો રિપોર્ટ, હિન્ટીવી ન્યૂઝ।